નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો આપે હજુ અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે યુટ્યુબની અંદર જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી લખી પહેલી જ ચેનલ આવશે, એ ચેનલની બાજુમાં આવેલી રેડ બટન છે એટલે તેના પર ક્લિક કરો. તેની બાજુમાં આવેલી બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરો, જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં. બસ એટલી સમજ મને પર્વત દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધા ના વિચાર દે. આવા સરસ મજાના પંક્તિઓના રચિતા એવા મરીજની 101મી જન્મજયંતિ આજે 22 ફેબ્રુઆરી 2018ના રોજ ઉજવાઈ રહી છે ત્યારે તેમને યાદ કરીએ. તેમણે આપેલો ગુજરાતી ગઝલનો જે અમૂલ્ય વારસો છે એ વારસાને વાગોળીએ અને તેમના જીવનથી પરિચિત થઈએ, જેથી કરીને ગુજરાતી સાહિત્ય છે એને વધારે આપણે સમૃદ્ધ બનાવી શકીએ. તો ચાલો જોઈએ મરીજની 101મી જન્મજયંતિ નિમિત્તે તેના જીવન કવનની કેટલીક અગત્યની વાતો. 22 ફેબ્રુઆરી 2018 એટલે ગુજરાતના ગાલિબ એવા મરીજની 101મી જન્મજયંતિ. તો જોઈએ તેની વિશેષ રજૂઆત. 22 ફેબ્રુઆરી વર્ષ 1970ના રોજ ગુજરાત રાજ્યના પઠાણવાડા એટલે કે સુરત ખાતે મરીજનો જન્મ થયો હતો. તેનું વતન સુરત હતું અને તેમનું રહેઠાણ એ મુંબઈ હતું. તેઓએ અભ્યાસ માત્ર 2 ધોરણ સુધી જ કર્યો હતો. માતાનું નામ અમતુલ્લાબાઈ અને પિતાનું નામ અબ્દુલ અલી વાસી હતું. પત્નીનું નામ સોનાબહેન હતું. તેમને બે સંતાન પુત્ર મોહસિનભાઈ વાસી અને પુત્રી લુલુઆ. તેમણે ગુરુ તરીકે મિત્ર અમીન આઝાદનો સાથ મેળવેલો. દાઉદી ઓરા કોમના મુખપત્ર ઇન્સાફના તંત્રી તરીકે પણ તેઓએ કાર્ય કર્યું હતું. અને તેઓનું મૂળ નામ અબ્બાસ વાસી હતું. વ્યવસાયે તેઓ પત્રકાર હતા. તેમણે પૈગામ, જન્મભૂમિ, વતન દૈનિક જેવા સમાચાર પત્રો અને મેગેઝિનમાં પત્રકાર તરીકે પેન ચલાવેલી. આગમન 1968માં અને નકશા 1985માં તેમના ગઝલ સંગ્રહ છે એ પ્રકાશિત થયેલા. 1985ની અંદર નકશા નામનો જે ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો તે મરણોત્તર ગણી શકાય. આજ સુધીમાં આગમન ગઝલ સંગ્રહની 8 આવૃત્તિઓ છે એ જાહેર થઈ ચૂકી છે. 1936માં આકાશવાણી મુંબઈના રેડિયો સ્ટેશન પરથી મુશાયરામાં તેઓએ પ્રથમ વખત ભાગ લીધેલો. 1937-38માં 14 વર્ષની વયે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિવસે ગઝલ છે તેઓએ લખેલી. મરીજની એકમાત્ર ઉર્દુ ગઝલ મેં તજી તારી તમન્ના છે અને આ ગઝલ 2 ઘડી મોજની અંદર પ્રગટ થઈ ચૂકી હતી. સૈફ પાલનપુરીએ મરીજને યુગમૂર્તિ કહીને નવાજ્યા હતા. મરીજના સમયના સાહિત્યપ્રેમી એવા એટી અમીરીએ મરીજને પ્રથમવાર મુશાયરામાં ગુજરાતના ગાલિબ તરીકે ઓળખાવ્યા હતા. વર્ષ 1971 અને 1981માં મુંબઈમાં જુદા જુદા પ્રસંગોએ તેમને સન્માન છે મળેલું. કહો દુશ્મનોને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ એ મારી વાટ જોઈ કિનારે ઘર બનાવે છે. આવા સરસ મજાના પંક્તિઓ છે તેઓના તે રચનાકાર રહ્યા છે. અને અંતમાં 19 ઓક્ટોબર 1983માં મુંબઈ ખાતે તેઓનું અવસાન થયું. જોઈએ મિત્રો આજનો સવાલ, આગમન ગઝલ સંગ્રહ કોના દ્વારા લખવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ મરીજના 101માં જન્મદિવસ સ્પેશિયલનો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને વિડીયોના અંતમાં પૂછાયેલા અમારા પ્રશ્નોનો અચૂક જવાબ આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.